ક્લાસીસમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 ની અંદર આંકડા શાસ્ત્રમાં પ્રથમ ચાર પ્રકરણનો ગુણભાર 12 × 48 માર્ક્સનો છે, જેમાં બહુ સહેલું એવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે ચેપ્ટરનું નામ છે સુરેખ સહસંબંધ. હવે પ્રશ્ન એ છે કે સુરેખ સહસંબંધ એટલે શું? સહસંબંધ એટલે કોઈ બે ચલ વચ્ચેનો સંબંધ. હવે કોઈ બે ચલ કેવા? દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ ચલ લઈએ કિંમત અને બીજો એક ચલ લઈએ માંગ. આપણે જાણીએ છીએ કે ભાઈ ઇકોનોમિક્સનો નિયમ છે કે કિંમત ઘટે તો માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે. હવે એક ચલમાં ફેરફાર કરો, દાખલા તરીકે અહીંયા રકમ આ રીતે હોય, અહીંયા ધીમે ધીમે કિંમત વધતી જાય છે. હવે સામે ધારો કે 3 રૂપિયા કિંમત હોય તો માંગ 5 એકમની હતી, 5 રૂપિયા કિંમત થઈ માંગ 4 એકમની થઈ ગઈ, 10 રૂપિયા કિંમત થઈ માંગ 12 રૂપિયાની થઈ ગઈ અને 12 રૂપિયા એ 1ની થઈ ગઈ. તો જેમ જેમ એક્સ ની કિંમતમાં, દાખલા તરીકે આને હું નામ આપી દઉં એક્સ, આને હું નામ આપી દઉં વાય, એક્સ ની કિંમતમાં 1 એકમનો વધારો કરવામાં આવે તો વાય ની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. આના કરતા ઊંધું પણ થઈ શકે. દાખલા તરીકે એક ચલ લઈએ વેચાણ અને એક ચલ લઈએ નફો. કોઈ કંપની છે એ 10 રૂપિયાનું વેચાણ કરે છે ત્યારે નફો 12 રૂપિયા છે, 15 રૂપિયા એકમનું વેચાણ કરે છે તો નફો એનો વધી જાય છે 14 થઈ જાય છે, 18 એકમનું વેચાણ કરે છે તો નફો વધીને 20 ધારો કે થઈ જાય છે, 30 એકમનું વેચાણ કરે તો ધારો કે નફો એનો 25 રૂપિયા થઈ જાય છે. આ આપણે ધારો કે છે. અહીંયા આપણે અભ્યાસ કર્યો કે એક્સ ની કિંમતમાં વધારો કરવાથી વાયમાં પણ વધારો થયો, તો આ બંને ચલ વચ્ચે કોઈ સંબંધ છે કે એક ચલમાં વધારો કરવાથી બીજા ચલમાં અહીંયા વધારો થયો છે? અહીંયા ઊંધું છે, એક ચલમાં ઘટાડો વધારો કરવાથી અહીંયા બીજા ચલમાં ઘટાડો થયો. તો આવા જે બે ચલ હોય, એકમાં વધારો થવાથી બીજામાં વધારો થાય અથવા એકમાં ઘટાડો થવાથી બીજામાં ઘટાડો થાય, એક વધે તો બીજો ઘટે, એક ઘટે તો બીજો વધે, આ રીતના જે બે ચલો છે એમની વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ છે. એક ચલ વધ્યો તો એક ચલ ઘટ્યો, પણ સાદી ભાષામાં એક ચલમાં ફેરફાર કરવાથી બીજા ચલમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણસર જો કોઈ ફેરફાર થતો હોય તો એમની વચ્ચે સહસંબંધ છે તેવું કહેવાય. પણ હું એમ કહું કે ભાઈ અમેરિકામાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા અને ભારતની અંદર ઘઉંનું ઉત્પાદન, હવે બંને ચલને કોઈ લેવા દેવા નથી. અમેરિકામાં મૃત્યુ પામનારા લોકો જે છે કોરોના વાયરસના કારણે અને અહીંયા ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે એમાં કોઈ ફેરફાર ના થાય. ઘરમાં ઘણા બધા એવા ઉદાહરણ આપણે વાસ્તવિક જીવનમાં લઈ શકીએ છીએ કે દાખલા તરીકે ચા કેટલી વખત દિવસમાં બનાવી અને સામે ખાંડનો વપરાશ. જેમ જેમ ચા વધારે બનાવી હશે એમ એમ ખાંડનો વપરાશ પણ કેવો થવાનો છે? વધવાનો છે. તો આ બંને ચલ વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ થયો. એક ચલમાં ફેરફાર કરવાથી જો બીજા ચલમાં ફેરફાર થતો હોય તો એમની વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ છે. દાખલા તરીકે આ બંને ચલ છે એમાં એક વેચાણ છે અને એક નફો છે. હવે હું એમ કહું કે ભાઈ આ વેચાણ છે એના કારણે નફો વધે છે, તો વેચાણ કેવો ચલ થઈ ગયો? કારણ સ્વરૂપ ચલ થઈ ગયો. અને નફો કેવો ચલ થઈ ગયો? કાર્ય સ્વરૂપ ચલ થઈ ગયો. અથવા તો એક નિરપેક્ષ હોય એક સાપેક્ષ હોય. દાખલા તરીકે નફાનો આધાર વેચાણ ઉપર છે તો નફો સાપેક્ષ થયો અને વેચાણ નિરપેક્ષ ચલ થયું. આવી રીતે ઘણા બધા ઉદાહરણ લઈ શકાય જેમાં એક ચલ સાપેક્ષ હોય એક ચલ નિરપેક્ષ હોય. તો આ રીતે આપણે બે ચલ વચ્ચેનો અભ્યાસ માપવાનો છે. હવે આ જે બે ચલ છે એમની વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો હોઈ શકે, એ જે સંબંધ છે એને માપવા માટે તો આજે સુરેખ સહસંબંધ છે એ ટોટલ 3 પ્રકારનો હોઈ શકે. આમ તો 2 જ હોય પણ આપણે 3 સમજીએ. 1 ધન હોઈ શકે, 1 ઋણ હોઈ શકે અને એક એમની વચ્ચે કોઈ સહસંબંધ જોવા ના પણ મળે. ધન સહસંબંધનો મતલબ શું? તો બંને ચલમાં થતા ફેરફારો
બંને ચલ, એક ચલને આપણે એક્સ કહીએ, એકને આપણે વાય કહીએ, તો બંને ચલમાં થતા ફેરફાર સમાન દિશામાં હોય, બીજા ચલમાં શું થાય છે ગુણમાં, બંને ચલમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા જે છે અભાવ છે એમાં કઈ જ નક્કી ન થઈ શકે, કઈ જ નક્કી ના થઈ શકે. એનો મતલબ શું થાય કે ભાઈ એક્સમાં વધારો કરવાથી વાય વધે છે ઘટે છે ખબર જ ના પડતી. અહીંયા સમાન દિશા એટલે શું, સમાન દિશાનો મતલબ એવો થાય કે એક્સ વધે છે તો વાય પણ વધે છે, એનાથી ઊંધું એક્સ ઘટે છે તો વાય પણ ઘટે છે. તો અહીંયા બંને વધે, અહીંયા બંને ઘટે છે, અહીંયા ઊંધું હોય. ધારો કે એક ચલ વધે છે એક્સ, તો વાય નામનો ચલ કેવો થશે ઘટશે, આનાથી ઊંધું. જો એક ચલ એક્સ ઘટતો હોય તો વાય કેવો થાય છે વધે છે. તો અહીંયા આ જે ફેરફારો તમે જોયા છે એમાં એક વધે છે અને એક ઘટે છે. તો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો બંને ચલમાં એક સાથે વધારો થતો હોય એક સાથે ઘટાડો થતો હોય તો આપણે એને ધન સહસંબંધ એમ કહીશું. જો એક ચલમાં વધારો થતો હોય અને બીજામાં ઘટાડો થતો હોય એટલે એકબીજાની વિરુદ્ધ બાજુમાં ફેરફાર ચાલતા હોય ત્યારે આપણે એમની વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહીશું. અને એ ફેરફારો જોઈને નક્કી ના કરી શકાતું હોય કે આ બંને વધી રહ્યા છે ઘટી રહ્યા છે એક વધે છે તો બીજો ઘટે છે, ત્યારે એ બે ચલ વચ્ચે આપણે એવું માનવાનું છે કે ભાઈ સુરેખ સહસંબંધનો અભાવ છે. હવે આ સહસંબંધની વાત કરી ધન ઋણ અને અભાવ. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આપણે નક્કી કરી શકીએ કે ચલો બે બે ચલ વચ્ચે, દાખલા તરીકે હું ઉદાહરણ આપું કિંમત અને માન. તો જનરલી કેવું હોય કિંમત વધે તો માન ઘટે, તો એ બંને ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે. હું એમ કહું કે આવક અને બચત, તો આવક વધે તેમ તેમ બચત પણ કેવી થશે વધશે, તો એ બંને ચલ વચ્ચે ધન સહસંબંધ કહેવાય. હું એમ કહું કે અમેરિકામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા અને ભારતમાં ઘઉંનું ઉત્પાદન, તો એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી, માટે એ બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે એમ આપણે કહી શકતા હોઈએ છીએ. હવે પ્રશ્ન ક્યાં ઉદ્ભવે છે કે સાહેબ તમે એમ તો કહી દીધો ધન છે કે ઋણ છે, પણ મારે એ જાણવું છે કે કેટલા ટકા સહસંબંધ છે. દાખલા તરીકે બે મિત્રો હોય તો બે મિત્રો વચ્ચે ભાઈ કેવી મિત્રતા છે, તો ભાઈ લગભગ એકબીજાને 80% વાત શેર કરે છે, લગભગ 100% સારા મિત્રો છે આપણે એમ કહી શકતા હોઈએ છીએ. તો એવા સંજોગોની અંદર બે ચલ વચ્ચે રહેલો સહસંબંધ કેટલો છે એ માપવાનું ગાણિતિક માપ શોધવામાં આવે તો એ ગાણિતિક માપને સહસંબંધાંક કહેવાય, જેને સંકેતમાં આ કોરિલેશન ઓફ એક્સ એન્ડ વાય આપણે આર તરીકે એનો ઉલ્લેખ કરીશું. હવે આ જે સહસંબંધાંક તમે શોધશો એનો એક જવાબનો એક નિશ્ચિત અંતરાલ છે, આનો જવાબ હંમેશા ને હંમેશા -1 થી +1 ની વચ્ચે જ આવે, જે તેના જવાબનો અંતરાલ કહેવાય. એટલે કે તમને હું કાર્લ પિયર્સન ની પદ્ધતિના સ્પીયરમેન ની પદ્ધતિના જે આગળ રીતો આવા જ નીચે છે સહસંબંધના અભ્યાસની, એ રીતોમાં સહસંબંધાંક શોધવાના અલગ અલગ પ્રકારના સૂત્રો આપણી પાસે છે, એ બધા સૂત્રોનો ઉપયોગ કરીને કોઈ પણ જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું તો એ જવાબ -1 થી નાનો ના આવવો જોઈએ, +1 થી મોટો ના આવવો જોઈએ. હવે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે સહસંબંધાંક માપવાની રીતો કેટલી, તો કુલ 3 રીતે અભ્યાસ કરી શકાય. એક વિકિરણ આકૃતિની પદ્ધતિ એટલે કે આલેખની પદ્ધતિ છે, એક છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની પદ્ધતિ, અને ત્રીજી પદ્ધતિ છે જેનું નામ છે સ્પીયરમેન, ઘણા લોકો સ્પાઈડરમેન કહેતા હોય છે, સ્પાઈડરમેન નહીં સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ. આ 3 રીતે તમે બે ચલ એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક માપી શકો છો. હવે પ્રશ્ન એ છે કે આ તમે માપવાની વાત તો કરી પણ માપવું કેવી રીતે, એના માટેના સૂત્રો કયા છે, કાર્લ પિયર્સન નામના વ્યક્તિએ કેવા સૂત્રો આપ્યા, સ્પીયરમેને કેવી રીતે સૂત્રો આપ્યા, અને આલેખની પદ્ધતિ કેવી છે. તો આપણે અહીંયા બીજા નંબરની પદ્ધતિની શરૂઆત કરીશું, કાર્લ પિયર્સનની પદ્ધતિ. કાર્લ પિયર્સન નામના આંકડા શાસ્ત્રીય સહસંબંધાંક માપવા માટે તમને ઘણા બધા સૂત્રો આપ્યા છે, એ સૂત્રોમાંથી જે 5 માર્ક્સનો દાખલો આપણને પૂછાવાનો છે એમાં કયું સૂત્ર વાપરી શકાય,
એમાં કઈ રીતે ગણતરી કરી શકાય એ આપણે અહીંયા જોવા જઈએ. ધારો કે તમારી પાસે બે ચલ છે, એક એક્સ અને એક વાય. આવી રકમ છે. તો સૌથી પહેલા તમારે આનો મધ્યક શોધવાનો. મધ્યક શોધવા માટે એક્સ બાર એટલે કે સિગ્મા એક્સ અપોન એન લેવાનું અને વાય બાર સિગ્મા વાય અપોન એન લેવાનું. જો આ બંનેનો જવાબ પૂર્ણાંક સંખ્યામાં મળે, એક્સ બાર અને વાય બાર આ બંને જો પૂર્ણાંક હોય, તો હું જે હવે સૂત્ર લખવા જઈ રહ્યો છું એ સૂત્રનો ઉપયોગ કરી તમારે જવાબ લાવવાનો. દાખલા તરીકે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અંડરરૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર. અહીંયા તમે જોઈ શકો છો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન અંડરરૂટમાં એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ અંડરરૂટમાં વાય માઇનસ વાય બાર નો વર્ગ. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે કોઈ પણ બે ચલ વચ્ચેનો સહસંબંધ શોધી શકીએ. જો એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય તો આ રીત વધારે સરળ રહેતી હોય છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે ગણાય આ દાખલાનો જવાબ. ને તો અહીંયા આપણે દાખલા નંબર 2.2 નો છઠ્ઠો જોઈશું.